નસવાડી તાલુકાના ખાપડિયા ગામે સારાના ઓરડા જર્જરિત બનતા 124 બાળકો સારાના ઓટલા ઉપર પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર. ચોમાસામાં વરસાદી પાણીથી બાળકોને બચાવવા માટે આજુબાજુ પ્લાસ્ટિક મારી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. આધુનિક યુગમાં આદિવાસી બાળકો સુવિધાઓથી આજે પણ વંચિત. નસવાડી તાલુકાના ખાપરિયા ગામે ધોરણ 1-8 પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 124 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં જૂની શાળાના 7 ઓરડા જર્જરિત થતા તંત્ર દ્વારા બાળકોને શાળાના ઓરડામાં બેસાડવા નહીંની સૂચના આચાર્યને આપતા છેલ્લા ઘણા સમયથી આચાર્ય પ્રાથમિક શાળાનો એક ઓરડો નવો બનેલો છે તેની સામે 8 ધોરણના વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઊભો થતા શાળાના આચાર્યએ જે ઓરડો સારો છે તેના કેમ્પસમાં પતરાના શેડ નીચે ધોરણ 4, 5, 6, 7 આમ 4 વર્ગોના બાળકોએ બેસાડવામાં આવી રહ્યા છે, જ્યારે ધોરણ 8ના બાળકોને પ્રાથમિક શાળાના ઓટલા ઉપર બેસાડવામાં આવે છે, જ્યારે શિક્ષકને બ્લેકબોર્ડ ઉપર લખવા માટે પણ જગ્યાનો અભાવ રહે છે, જ્યારે ઓટલા ઉપર ભણતા બાળકોને પંખાની સુવિધા નથી, જ્યારે પતરાના શેડ નીચે અભ્યાસ કરતા બાળકોને ચોમાસાના ટાણે વરસાદ પડે ત્યારે પાણી ચોપડા સહિત વસ્તુઓ ઉપર ના લાગે તે માટે આસપાસ પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે, જ્યારે વરસાદ પડે ત્યારે બાળકો ભીના થઈ જાય છે, ત્યારે જે પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે તેમાંથી પાણી ટપકે છે. આવી સ્થિતિમાં આદિવાસી બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકાર આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યાને ગાણું ગાય છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા એ એક શિક્ષણનું પ્રથમ પગથિયું છે અને શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કરે તે પ્રાથમિક સુવિધા છે, તે પણ સરકાર પૂરી પાડી શકતી નથી. જ્યારે આદિવાસી બાળકો ઓટલા ઉપર બેસીને અભ્યાસ તો કરે છે, પરંતુ તેઓની દયનીય સ્થિતિ છે. સરકાર એક તરફ કહે છે કે ભણેલી દીકરી એક પેઢી ત્યાં તારે, જ્યારે 100 ભણે 100 આગળ વધે, પરંતુ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને આવી રીતના શિક્ષણ મળી રહ્યું છે, જ્યારે ઉત્સવોમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તે ગ્રાન્ટ શાળાના ઓરડા માટે ફાળવવામાં આવે તો બાળકોને પાયાનું શિક્ષણ સારું મળે, પરંતુ આદિવાસી વિસ્તારની ચિંતા કરનારી સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ શાળાની મુલાકાત લઈ નવા ઓરડા બનાવી આપે તે જરૂરી બન્યું છે. ટોપિક ડણીવાલા, ZSTV, છોટાઉદેપુર. આ ખાપરિયા પ્રાથમિક શાળા છે, અહીંયા અમારે 5 ઓરડા જર્જરિત છે, એટલે અમે પ્લાસ્ટિક અહીંયા બાંધ્યું છે, શેડ બનાવેલો છે એમાં, એટલે ચોમાસામાં વરસાદ નહીં આવે એના માટે આ પ્લાસ્ટિક બાંધીને વ્યવસ્થા બાળકોને શિક્ષણ ના બગડે એના માટે ઊભી કરેલી છે. ને છતાં ઓરડા જર્જરિત છે એટલે અમને બેસાડવા ના પાડે છે, એટલે અમે નથી બેસાડતા. 5 ઓરડામાં ત્યાં અમારું 5-5 રૂમ બંધ જ છે, ખાલી આ એક વર્ગખંડ છે અને શેડ છે. વરસાદ આવે તે દિવસે અમને ઘણી તકલીફ પડે છે, કારણ કે બધું પ્લાસ્ટિક બાંધેલું છે, છતાં પવન સાથે વરસાદ આવે એટલે બધું ભીનું થઈ જાય છે, એટલે અમારે બાળકોને બેસાડવાની તકલીફ પડે જ છે. પણ હવે અમારે આવી તકલીફ છે, પણ શું કરીએ, જે પરિસ્થિતિ